વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત, તો એમાં આપણે જોઈશું પુનરાવર્તન પ્રકરણ 7, બરાબર. તો અગાઉ આપણે પ્રકરણ 7નો અભ્યાસ કરી લીધો હતો, જે જગ અને મગ. તો એમાં આપણે ગુંજાતા એકમો વિશે માહિતી મેળવી હતી. તો દરેક વિદ્યાર્થી મિત્રને ખ્યાલ હશે કે અગાઉ તાસમાં આપણે પણ પુનરાવર્તન જોયું હતું, જે પ્રકરણ 5 અને 6માંથી અને સમજાવ્યા હતા. તો આજે પણ હું સમજાવીશ અને જરૂર જણાય ત્યાં બોર્ડમાં લખીશ. તો તમારી પાસે તમારી નોટબુક લઈને બેસવા દો, બરાબર. તો આપણે ગુંજાસ્થાન એકમો કેટલા છે, કયા કયા, તેઓ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ગુંજાસ્થાન એકમો 2 છે, લીટર અને મિલીલીટર. તો ગુંજાસ્થો મોટો એકમ કયો છે એવો પ્રશ્ન પૂછાય, તો આપણે જવાબ લખીશું કે ગુંજાસ્થો મોટો એકમ લીટર છે. ગુંજાસ્થો નાનો એકમ કયો છે, તો ગુંજાસ્થો નાનો એકમ મિલીલીટર. તો દૂધ હોય પ્રવાહી પદાર્થો, કેરોસીન, પાણી, દૂધ જેવા પ્રવાહી પદાર્થોનું આપણે લીટર મિલીલીટરમાં માપન કરીએ છીએ, બરાબર. જ્યારે વજનના એકમોની વાત અગાઉ સમજાવી હતી કે કિલોગ્રામ અને ગ્રામ, તો ત્યાં ઘઉં, બાજરી, ચોખા, જુવાર, ખાંડ જેવા પદાર્થોનું આપણે માપન કિલોગ્રામ અને ગ્રામમાં મેળવીએ છીએ. શાકભાજી લેવા જઈએ તો પણ આપણે કિલોગ્રામ અને ગ્રામમાં મેળવીએ છીએ. તો ત્યાં તમને ખ્યાલ આવી ગયો હશે, પ્રકરણ 6 વિશે સમજ્યા હતા અને ત્યાં આપણે એવા દાખલા પણ લખ્યા હતા જે કે કિલોગ્રામ ગ્રામના કોષ્ટકના આધારે પેપર વર્તમાનપત્રની કિંમત, 1 કિલોગ્રામની હોય એના પરથી વધારે વર્તમાનપત્રની કિંમત શોધવાની હોય, પછી રદ્દી કાગળ હોય કે તાંબુ હોય કે પિત્તળ હોય, તો એના વિશે આપણે માહિતી અગાઉ સમજ્યા હતા. આજે આપણે લીટર અને મિલીલીટરની વાત કરીશું. તો 1 લીટર બરાબર કેટલા મિલીલીટર, જેમ ગુંજાસના નાના એકમને આપણે શું કહેવાય, મિલીલીટર. તો આપણે એને ટૂંકમાં મિલી પણ લખી શકીએ, જેમ સેન્ટીમીટર એને આપણે સેમી લખી શકીએ છીએ, તો મિલીલીટરને મિલી પણ લખી શકીએ. તો 1 લીટર બરાબર કેટલા મિલીલીટર, તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો તમને આપ્યું હોય કે નીચે આપેલા લીટરનું મિલીલીટરમાં રૂપાંતર કરો. આપણે જોઈશું 5 લીટર, 7 લીટર, 55 લીટર આવી રીતે લખીને આપ્યા હોય અને આ લીટરનો મિલીલીટરમાં રૂપાંતર કરવાનું કીધું હોય, તો તમે ડાયરેક્ટ જવાબ, ઘણા વિદ્યાર્થી મિત્ર વર્ષમાં 5 લીટર પછી આટલી જગ્યા છોડવામાં આવી હોય છે, તેમ છતાં 5ના નીચે 5000 એવો જવાબ લખી દેતા હોય છે. તો તમે પરીક્ષા જ્યારે લેવાની થાય ત્યારે 18 વર્ષની અંદર જે પ્રશ્ન પૂછવામાં આવે એ તમને શીખેલો હોય પદ્ધતિ અનુસાર જ લખવાનો, સીધા ડાયરેક્ટ જવાબ લખવાના નથી. કારણ કે હું તમને અહીંયા દાખલા ગણાવ તો પણ ગુણાકાર હોય તો આપણે પદ સાથે વિગતવાર દાખલા લખીએ છીએ, માત્ર જવાબ લખતા નથી. તો એ રીતે આપણે લીટરનું મિલીલીટરમાં રૂપાંતર કરવાનું હોય તો 1 લીટર બરાબર 1000 મિલી. તેથી 5 લીટર બરાબર 5×1000
આપણને કોઈ સંખ્યા લખીને આપેલી હોય તો એ સંખ્યામાં સ્થાન કિંમત શોધવાની કીધી હોય કે 5 અંકની સંખ્યા હોય કે દાખલા તરીકે 75,421 માં 7ની સ્થાન કિંમત લખો. તો અહીં આપણે એકમ 200,000 ને 10,000 એવી રીતે એનું સ્થાન જોઈને પછી એની સ્થાન કિંમત લખીશું. તો 7 એ 10,000ના સ્થાનમાં છે તો ઘણા તેનું સ્થાન લખતા હોય છે 10,000 અથવા એની સ્થાન કિંમત પણ 10,000 લખતા હોય. એ અંક 7 છે એ 10,000ના સ્થાનમાં છે તો એની સ્થાન કિંમત થાય 70,000. તો એની સ્થાન કિંમત પણ તમને લખતા આવડવું જોઈએ. પછી સંખ્યા આપી હોય કોઈ કે 8,89,00,54 તો એક શબ્દમાં લખો તો 89,054. તો આ સંખ્યાઓને અંકમાં કેવી રીતે લખાય, સંખ્યાને શબ્દમાં કેવી રીતે લખાય, સંખ્યાનો ચડતો ક્રમ, સંખ્યાનો ઉતરતો ક્રમ, બધા જ તમારા પરીક્ષા હશે ત્યારે બધી જ રીતે પ્રશ્ન પૂછવામાં આવશે. તો તમે એનો જવાબ સમજી વિચારીને તમારે આપવાનો છે. બરાબર આડો સરવાળો કરીને પણ પ્રશ્ન પૂછ્યો હોય 500+30+4 બરાબર ખાલી જગ્યા તો પણ તમને ખ્યાલ આવવો જોઈએ. તો જ્યારે પરીક્ષા લેવાની થાય ત્યારે જે પણ પૂછવામાં આવે સમજી વિચારીને લખવાનું છે, તમારી જાતે જ લખવાનું છે. બરાબર આપણે વર્કશીટ હોય એ પછી પરીક્ષા હોય તો અક્ષર ઓળખાઈ જાય એટલે ચેક કરવાનું નથી. વિદ્યાર્થીના અક્ષર હશે એવા જ પેપરો કે એવી જ વર્કશીટ ચેક કરવાની અમે સૂચના આપી છે. એટલે હવે બધાની વર્કશીટ પોતે જાતે જ લખેલી હોવી જોઈએ. તો અને જેના અક્ષર ખરાબ આવે છે એ સુધારવાનો પ્રયત્ન કરે. ઘણા વિદ્યાર્થી અક્ષર થોડા ગંદા છે પણ પોતે જાતે લખે છે એટલે ખ્યાલ આવે કે એમને કેટલું આવડે છે. તો હંમેશા આપણે આ વર્ગખંડમાં બેસીને અભ્યાસ કરતા હોઈએ તો આપણે વર્ગખંડમાં ટીચર જ્યારે ભણાવતા હોય છે ત્યારે તમને બોર્ડમાં પણ લખાવીને સમજાવતા હોય છે, મૌખિક પણ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ બોર્ડમાં આવીને દાખલા પણ ભણતા હોય છે. તો ત્યાં તમે તમારું કાર્ય જાતે કરો છો. બરાબર તો આપણે આ પરિસ્થિતિને કારણે ઘરે અભ્યાસ કરીએ છીએ તો પછી ઘરે આપણે જાતે જ અભ્યાસ કરવાનો છે અને જાતે જ આપણું કામ જે હોય વર્કશીપ હોય કે પછી પેપર હોય કે કંઈ પણ હોય એ આપણે જાતે જ કરવાનું છે. હવે આપણે આ પરિસ્થિતિ સારી થઈ જશે એટલે તમે ટૂંક સમયમાં સ્કૂલે આવો બરાબર એવી આશા રાખીએ છીએ. જો સ્કૂલમાં આવી છે ને અભ્યાસ કરશો તો પણ ખૂબ મજા આવશે અને વિડીયોમાં સમજીને તમે જોશો તો વર્ગખંડમાં ભણાવી એ રીતે સમજાવીને જ ભણાવવામાં આવે છે અને લખાવવામાં પણ આવે છે. માત્ર તમને એવું નથી કે ખાલી બોલીને શીખવાડી દેવામાં આવે છે, બોર્ડમાં પદ્ધતિસર દાખલા પણ સમજાવીને લખાવવામાં આવે છે. એટલે દરેકની વિડીયો જોવા બેસો અને નોટબુક રાખવાની જેથી તમે લખેલું હશે તો એના પરથી તમે બીજા દાખલા પણ લખી શકો. હવે આપણે પ્રકરણ 2ની વાત તો લંબાઈના એકમો વિશે જાણ્યું હતું. તો લંબાઈના એકમો 3 છે, કિલોમીટર, મીટર અને સેન્ટીમીટર. લંબાઈનું મોટો એકમ કિલોમીટર છે, લંબાઈનું મુખ્ય એકમ મીટર અને લંબાઈનો નાનો એકમ છે સેન્ટીમીટર. તો એક કામથી બીજે કામ જવું હોય, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય અથવા બે દેશો વચ્ચેનું અંતર, બે રાજ્યો વચ્ચેનું અંતર, બે શહેરો વચ્ચેનું અંતર એ કિલોમીટર એકમમાં માપી શકાય છે. તો આપણે કાપડ ખરીદવા જઈએ તો આપણને કાપડ મીટર એકમમાં મળે છે. તો કાપડની લંબાઈ માપવી હોય, સાડીની લંબાઈ માપવી હોય, આપણા વરખંડના ઓરડાની લંબાઈ માપવી હોય કે પછી બગીચાની લંબાઈ માપવી હોય તો આપણે મીટર એકમનો ઉપયોગ કરીએ છીએ. એવી ઘણી વસ્તુઓ હોય જે મીટર એકમમાં માપી શકીએ છીએ. પછી નાની પેન્સિલ, પેન હોય, પેન્સિલ હોય, ચોક હોય, આપણું પાઠ્યપુસ્તક હોય, આપણું કંપાસ બોક્સ હોય એ બધાની લંબાઈ જાણવી હોય તો આપણે સેન્ટીમીટર એકમનો ઉપયોગ કરીએ છીએ.
તો મીટરના સેન્ટીમીટર જ્યારે બનાવવાના હોય અહીંયા જ્યાં મીટરનું મિલીમીટરમાં રૂપાંતર કર્યું એ મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર જ્યારે કરવામાં આવે ત્યારે એક મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો એના ઉપરથી તમે 5 મીટર પૂછ્યા હોય, 9 મીટર પૂછ્યા હોય, 8 મીટર અને એનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું કીધું હોય તો તમે સરળતાથી કરી શકો. જો તમને મીટર 1 મીટરના સેન્ટીમીટર કેટલા થાય એનો ખ્યાલ હશે તો તમે કરી શકશો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તેથી 5 મીટર બરાબર 100 × 5 બરાબર 500 સેન્ટીમીટર. તો એવી જ રીતે 1 કિલોમીટરના મીટર, તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો આવી જ રીતે આપણે લખીશું તો 7 કિલોમીટર બરાબર 7 × 1000 એટલે 7000 મીટર. તો તમને ખ્યાલ આપતો હશે આપણે જેમ જેમ ચેપ્ટરમાં બધી જ માહિતી સમજૂતી પણ લખાવી હતી. જેણે પૂરેપૂરા મીડિયા જોયા હશે એમને ખ્યાલ હશે કે આપણે સંપૂર્ણ માહિતી બોર્ડમાં લખાવીને તમારી નોટબુકમાં લખી હતી. વર્કશીપમાં પણ પ્રશ્નોના જવાબ તમને પૂછવામાં આવ્યા હતા. તો તમારે જ્યારે પણ વિડીયો જોવા બેસો એટલે તમારી પાસે નોટબુક, રબર, પેન્સિલ તો હોવા જોઈએ અને તમારે લખવાનું પણ છે. તો હવે એના પરથી મીટર સેન્ટીમીટર મેં તમને કાલ સમજાવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ એટલે કે અગાઉ તાસમાં મેં તમને સમજાવ્યું હતું કે 46 મીટર 50 સેમી અને 32 મીટર 43 સેમીનો સરવાળો કરો. તો મીટર મીટરના ખાનામાં, સેન્ટીમીટર સેન્ટીમીટરના ખાનામાં સળંગ સંખ્યા લખીને સરવાળો કરવાનો નથી. તો તમારે સમજવાનું અને સમજીને તમારે સરવાળો કરવાનો, મીટર સેન્ટીમીટર અલગ લખવાના. કેવી રીતે તમને પછી 21 કિલોમીટર 175 મીટર અને 24 કિલોમીટર 425 મીટરનો સરવાળો કરો તો ત્યાં પણ તમારે કિલોમીટર અને મીટર એવા બે ભાગ પાડીને પછી સરવાળો કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રને ખાસ સૂચના કે આવા મીટર સેન્ટીમીટરના દાખલા હોય, લીટર મિલીલીટરના દાખલા હોય કે કિલોમીટર મીટરના દાખલા હોય કે કોઈ પણ દાખલા, તો બે ભાગ સમજવાનું કે મીટર હોય તો મીટરની નીચે મીટર, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટરની નીચે સેન્ટીમીટર આવે. તો તમને અગાઉ પણ સમજાવવામાં આવ્યું હતું પુનરાવર્તનમાં. તો ભોપાલનો પ્રવાસ તે આપણે નાણાં વિશે શીખ્યા હતા અને ભંગાર વેચનાર એ પ્રકરણમાં પણ નાણાં વિશે આવે, કારણ કે ભોપાલનો પ્રવાસ ત્યાં બાળકો પ્રવાસે જાય છે અને પ્રવાસનો ખર્ચ રૂપિયામાં આવે છે. તો એક બાળકનો પ્રવાસનો ખર્ચ આપેલો હોય એના પરથી વધારે બાળકોનો ખર્ચ શોધવાનો હોય તો ત્યાં ગુણાકાર અને એનો જવાબ રૂપિયા મળે છે. તો આપણા દેશનું ચલણી નાણું રૂપિયો છે. રૂપિયા બરાબર નાણાંનો મોટામાં મોટો એકમ રૂપિયો છે અને નાનો એકમ પૈસા. તો 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો એવા 50 પૈસાના કેટલા સિક્કા હોય તો 1 રૂપિયો બને એવો પ્રશ્ન પૂછવામાં આવે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 50 પૈસાના 2 સિક્કા બરાબર 1 રૂપિયો, 50 પૈસાના 4 સિક્કા બરાબર 2 રૂપિયા, 25 પૈસાના 4 સિક્કા બરાબર 1 રૂપિયો, 25 પૈસાના 8 સિક્કા બરાબર 2 રૂપિયા. તો ત્યાં તમને ખ્યાલ હોવો જોઈએ. તો જેમ સમજાવવામાં આવે છે એમ તમારે સમજીને વિચારીને પ્રશ્નોના જવાબ જાતે જ લખવાના છે. તો ભોપાલનો દરેક પ્રકરણમાં આપણે શરૂઆતથી જ બધા જ પ્રકરણની અંદર સરવા બધી રીતના દાખલા આવે છે, સરવાળો પણ આવે છે, ભાગાકાર, ગુણાકાર અને બાદબાકી. પરંતુ એ ક્યારે આવે છે સરવાળો એ તમારે સમજવાનું છે, બાદબાકી ક્યારે કરવામાં આવે અને ભાગાકાર ક્યારે કરવામાં આવે અથવા ગુણાકાર ક્યારે કરવામાં આવે છે એ રકમ વાંચીને તમારે સમજવાનું છે અને પછી જ દાખલો ગણવાનું. અને જ્યારે દાખલા રકમવાળા હોય એટલે કે વ્યવહારિક દાખલા હોય તો માત્ર જવાબો જ ન હોય, માત્ર
ગુણાકાર જ ન હોય, પરંતુ વિગત પૂરી લખેલી હોવી જોઈએ. જો ગુણાકારનો દાખલો હોય તો એમાં પદ લખીને તમારે લખવાનું છે. જો ભાગાકાર આવતો હોય તો તમને કીધું હોય કે 400 મેલી પીણું 5 મિત્રોને સખે ભાગે વેચતા દરેકે ભાગે કેટલું પીણું આવે તે શોધવા માટે ભાગાકાર કરવો પડે. 405 વડે ભાગવા પડે. એવી રીતે તમારે લખવું પડે અને પછી દાખલો ગણવાનો. દાખલો ગણ્યા પછી નીચે જવાબ કરીને લખી નહીં હોય તો પણ એક માર્ક્સ કપાશે તમારો, ભલે 3 માર્ક્સનો દાખલો રહ્યો. નીચે જવાબ આવી રીતે જવાબ કરીને લખાયા નહીં હોય તો પણ માર્ક્સ કાપવામાં આવશે, એટલે પૂરી વિગત હોવી જોઈએ. તો દરેક વિદ્યાર્થી સમજી વિચારીને લખવાનું છે. અને હવે પ્રકરણ 4માં પણ તો ત્યાં આપણે ઘડિયાળ વિશે સમજ્યા હતા, તો ઘડિયાળ દરેક વિદ્યાર્થી મિત્રને જોતા પણ આવડતી હશે, દોડતા પણ આવડતી હશે. કલાક કાંટો 2 ઉપર હોય, મિનિટ કાંટો 1 ઉપર હોય એનો પણ ખ્યાલ હશે તો ત્યાં કેટલા વાગે છે, અને 2 અંકો વચ્ચે કેટલા મિનિટનું અંતર હોય, તો 12 અને 1 વચ્ચે તો 5 મિનિટ, અને 1 કલાક બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો ત્યાં દરેકને ખ્યાલ આવતો હશે, આપણે સમજાવ્યું પણ હતું. તો દરેક વિદ્યાર્થી મિત્ર પ્રકરણ 4માં પણ ખ્યાલ આવી ગયો હશે, કલાકનો મિનિટમાં રૂપાંતર કરવાનું હોય તો 1 કલાક બરાબર 60 મિનિટ, તો 5 કલાક બરાબર 60 × 5, તો ત્યાં કેટલી મિનિટ થાય? 300 મિનિટ. એવી રીતે 6 મિનિટ પછી તમે 420 મિનિટ આપી હોય એનું કલાકમાં રૂપાંતર કરવાનું હોય તો શું કરવાનું, કે 420 મિનિટ બરાબર કેટલા કલાક તે શોધવા આપણે શું કરવું પડે, ભાગાકાર કરવો પડે. તો 60 મિનિટ બરાબર 1 કલાક, તો 420 મિનિટને આપણે 60 વડે ભાગવા પડે અને આપણને જવાબ મળે. તો કલાક મિનિટના દાખલા પણ તમને સમજાવ્યા હતા ને શીખવાડ્યા હતા, તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે. તો બધા સારી રીતે વર્ષિત પણ લખજો, અહીંયા ગણિતમાં તૈયારી પણ કરજો, જે વિડીયોમાં લખાવવામાં આવે છે એ સારી રીતે લખી લેજો. તો આપણે 1 થી પ્રકરણ 7 સુધી દુનિયા જોવાનો રસ્તો શીખ્યા, ભંગાર વેચનાર, અને એના પરથી આપણે પ્રશ્નોના જવાબ પણ લખ્યા હતા, દાખલા પણ લખ્યા હતા, સંખ્યાઓ વિશે સમજ પણ મેળવી. તો દરેક વિદ્યાર્થીને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે, અને દરેકે લગભગ તો પ્રકરણ 1 થી શરૂઆતથી જ પુનરાવર્તન સુધી બધા વિદ્યાર્થીઓએ વિડીયા જોઈને લખ્યા હશે. કોઈક જ એવું હશે કે જે વિડીયા જોતા નહીં હોય, લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓ વિડીયા જોવે છે અને સારી રીતે પણ લખતા હોય છે. તો હવે વારંવાર સૂચના આપવા જતાં તમારી વર્ષી સારા અક્ષરે જાતે લખેલી અને વિગતવાર દાખલા લખેલા હોવા જોઈએ. તો આપણે આવી રીતે સમજે પ્રકરણ 7ની પુનરાવર્તન કર્યું, અને એ સિવાય પ્રકરણ 1 થી 6 વિશે માહિતી આપી, એમાં દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે. અને જે વિગત લખીને સમજાવવા જેવી હતી આજે મેં લખાવી, અને અગાઉ ત્રાસમાં પણ મેં તમને બધું સાચી મત સંખ્યા શબ્દોમાં કેવી રીતે લખાય, અંકમાં કેવી રીતે લખાય, એનું સ્થાન કયા સ્થાને છે, એકમના સ્થાને, હજારના સ્થાને, 100ના સ્થાને, એ પણ મેં વિગત સમજાવી હતી. તો હવે પ્રકરણ 1 થી 7 પૂરેપૂરી વિગત સાથે આપણે પ્રથમ સત્રનો અભ્યાસક્રમ અને સાથે સાથે પુનરાવર્તનના વિડીયો દરેક વિદ્યાર્થી મિત્રએ લખ્યા જ હશે. આપણે જેમ પ્રકરણમાં લગભગ 1 થી પહેલું પ્રકરણ તો 10 વિડીયા થાય, બીજા પ્રકરણમાં પણ 1 વિડીયા આપણે લખ્યા હતા, તો દરેક વિદ્યાર્થી કોઈ પ્રકરણમાં 7 હશે, કોઈ પ્રકરણમાં 10 ઉપર વિડીયો હશે, તો બધા વિદ્યાર્થી મિત્રોએ વિડીયો સારી રીતે લખ્યા હશે અને એમાંથી તૈયારી પણ કરતા હશે. તો આપણે પ્રકરણ 1 થી 7 નું પુનરાવર્તન કરાવ્યું, તો બધાને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આપણો
પ્રથમ સત્રનો કોર્સ પૂર્ણ થાય છે. બરાબર, તો હવે આપણે અગાઉ બીજી માહિતી